રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ જય કિશન સ્કૂલ જે વોર્ડ નંબર 11માં આવેલ છે, જે સૂચિત સોસાયટીમાં બની છે. સૂચિત સોસાયટીમાં હોય એટલે ન એનો પ્લાન મંજૂર થયેલો હોય, ન એનું કમ્પ્લીશન હોય કે નો એનઓસી મળે, ફાયર એનઓસી પણ ન મળે, તેમ છતાંય આ સ્કૂલ ચાલે છે જેમાં 600 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આની તમામની જવાબદારી કોની ફિક્સ થાય? તાજેતરમાં જ ટીઆરપી ગેમ જો પ્રશ્ન બન્યો છે રાજકોટમાં, તેમ છતાંય ભાજપના શાસકો સુધરવાનું નામ નથી લેતા. અગાઉના ટીપીઓએ એને નોટિસ પણ આપી છે, પરંતુ હાલના ભાજપના શાસકોની મહેરબાનીથી આરામથી સ્કૂલ ચાલે છે, કોઈ એનઓસી લેવાની જરૂરિયાત નથી એવું દેખાઈ રહ્યું છે. અને ભાજપના આગેવાન કાર્યકર હોવાના હિસાબે આ વસ્તુ ચાલી રહી છે. હવે તો રાજકોટની અને ગુજરાતની પ્રજાએ જાગવું જોશે અને આનો જવાબ પણ આપવો જોશે.